शुरू करिए तो लास्ट टाइम आपणे आ दृश्य चित्र शीख्या हता। तमारी चोपड़ीमां आनी अंदर रंग काम करवानुं छे क्रेयोन्स कलर थी, प्लास्टिक क्रेयोन्स अत्यार सुधी आपणे करता हता ने ए ज कलर। त्यारबाद आपणी पासे बीजुं पण दृश्य चित्र छे। तमारे आ दृश्य चित्रमां रंग काम करवानुं छे अने बाजुमां जे खाली जग्या आपी छे एनी अंदर तमारे तमारी पसंदगी मुजबनुं कुदरती दृश्य दोरवानुं छे। तो तमारी पसंदगीनुं दृश्य चित्र दोरवानुं छे। अने बाळको, चोपड़ीमां आपणे कोई पण जग्याए वॉटर कलर करीशुं नहीं, बराबर छे, मात्र क्रेयोन्स कलर ज करीशुं। तो तमारे अहीं सुधी कम्प्लीट करवानुं छे। तमारे आ दृश्य चित्रमां रंगकाम करवानुं छे, आ दृश्य चित्रमां रंगकाम करवानुं छे, बाजुमां जे दृश्य चित्र दोरवानुं छे ए દોરીને એમાં રંગકામ કરવાનું છે, બરાબર। તો જ્યારે તમે બાળકો ફ્રી થાઓ છો, રવિવાર મળે છે, ત્યારે તમારે આ ચિત્રોને પૂર્ણ કરતા જવાનું છે। હવે આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ પક્ષીઓનું રેખાચિત્ર, બરાબર। તો આ પક્ષીઓનું રેખાચિત્ર આપણે કઈ રીતે દોરીશું એ હું પહેલાં તમને સમજાવી દઉં। જુઓ, આપણે આ પક્ષીઓના રેખાચિત્રમાં શરૂઆત કરીશું ઓવેલ શેપથી। દરેક પક્ષીઓના મોડું જે છે એને આપણે ઓવેલ શેપથી શરૂઆત કરીશું। દરેક પક્ષીઓમાં તમને આ લંબગોળ શેપ દેખાશે, તો ત્યાંથી આપણે શરૂઆત કરીશું, ઓકે। ઓકે ફ્રેન્ડ્સ, તો પહેલાં આપણે અહીં કાગડાનું એક ચિત્ર છે, રેખાચિત્ર, તે દોરીએ। તો સૌપ્રથમ મેં તમને કીધું તેમ ઓવેલ શેપથી શરૂઆત કરવાની છે। તો એક ઓવેલ શેપ આપણે આ રીતે દોરીશું, એક મિનિટ। તમે ઓવેલ શેપ જો લેવ છો તો તમે આ રીતે લેશો તો એ ઉપર જોઈ છે એવું લાગશે, તો તમે સામે જોતું હોય એવું દર્શાવવું હોય તો આપણે આડું લઈશું ઓવેલ શેપ। તો એક ઓવેલ શેપ આ રીતે આડું લઈ લઈશું। હવે ત્યારબાદ અહીંયાથી થોડી સ્પેસ છોડીશું અને એક પાંદડા જેવો શેપ લેશું, સોરી વધારે ડીપ નહીં લઈએ, થોડો સિમ્પલ શેપ આ રીતે, ઓકે ફ્રેન્ડ્સ। હવે અહીંથી આપણે એક એસ આકારથી જોઈન્ટ કરી દઈશું, અહીંયા નોર્મલ કર્વ આપશું। હવે પૂંછડી સિમ્પલ છે, અહીં એની પાંક વી શેપ અહીં આપી દઈશું અને આ એની ચાંચ અને આંખ, એના પગ દોરવા માટે ટ્રાન્સી લાઈન, તો આ એના પગ થઈ ગયા, તો છે ને સિમ્પલ। હવે નેક્સ્ટ છે પોપટનું ચિત્ર, તો એક ઓવેલ શેપ બીજો અહીંયા લઈએ આપણે, એક પાછળ જોઈ છે એટલે આપણે આ રીતે ત્રાસો ઓવેલ શેપ લઈશું, પછી એક બીજું એગ જેવો શેપ લઈશું, એગ ઈંડા જેવો આકાર આ રીતે, ત્યારબાદ એની પૂંછડી બતાવીએ, પોપટની પૂંછડી લાંબી હોય છે આ રીતે। હવે સિમ્પલ આ રીતે કર્વ આપીને આપણે એની ગરદન બનાવી દઈએ, ત્યારબાદ એની ચાંચ, ચાંચ તો બાળકો તમને ખબર જ છે પોપટની ચાંચ કેવી વાંકી હોય છે, એવી વાંકી ચાંચ બનાવીશું। ત્યારબાદ અહીંયા એક પાંદડા જેવો શેપ લઈશું આ રીતે, પાછળની પાંખ અને સિમ્પલ એના પગ સી શેપમાં, અહીં એની પાછળવાળી એક પાંખ
આ રીતે થઈ ગઈ અને એની આંખ. તો આ આપણું પોપટનું ચિત્ર પણ રેડી છે. સિમ્પલ છે ને બાળકો? હવે અહીં આપણે એક મરઘો, એમાં પણ ઓવલ શેપ લઈશું આ રીતે. હવે અહીંથી એક કર્વ કરીને મોટો એસ દોરીશું, અહીં નાનો એસ દોરીશું અને આ બેને જોઈન્ટ કરતું એક ઓવલ, આ પણ ઈંડા આકાર જ છે, આ રીતે દોરીશું. હવે મરઘાના પીછા, ઊંધો યુ, ત્યારબાદ ઝિગઝેગ ઝિગઝેગ કરી દેશું. હવે એની માથા પર કલગી. સિમ્પલ તમે કોઈ દ્રશ્ય ચિત્રમાં ઘાસ જેવું કંઈક દોરો છો તેવો શેપ છે આ. અને એની ચાંચમાં માત્ર આપણે આ રીતે ત્રણ લાઈન દોરીશું અને આ રીતે એની આંખ. હવે એના પગ, એક સર્કલ જેવું રહેશે, એક સ્ટેન્ડિંગ લાઈન, આ થઈ ગયું મરઘાનું ચિત્ર. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ ઓવલ ઉલ્લુ, બરાબર, એને આપણે આડું આડું લંબગો લઈશું, થોડું પહોળું લઈશું. આ રીતે ત્યારબાદ સિમ્પલ પહોળું પાન આવે એવો શેપ અને એને અહીંથી એની પાકને આ રીતે આપી દઈશું. ઓકે, પૂછરી અને પગમાં ત્રણ લાઈન અને અહીં ત્રણ લાઈન. તો ઓવેલનો જે ફેસ હોય છે ને તે ખૂબ જ એટ્રેક્ટિવ હોય છે અને થોડું બીક લાગે એવો પણ હોય ને બાળકો? ક્યારેક તમે જોયું છે ઓવેલને? તો આ રીતે એનો ચહેરો એકદમ જાણે ગુસ્સામાં હોય ને એ રીતે. તો આ થઈ ગયો ઓવેલનો શેપ. ત્યારબાદ હવે આપણે દોરીશું અહીં એક ડક. હવે એક મોટું આડું લંબગોળ આ રીતે. હવે એને પણ ઉપર એક બીજું નાનું લંબગોળ લઈશું અને એસ શેપથી આ રીતે જોઈન્ટ કરીશું. ફ્રેન્ડ્સ, આ રીતે થોડું વધારે લાંબુ રાખવું હોય ચાંચ, એની આંખો અને એની પૂંછડી અને અહીં આપણે થોડું પાણી બતાવી દઈશું. આ થઈ ગયું બતક. ત્યારબાદ અહીં એક કબૂતરનું ચિત્ર લઈશું, કબૂતરનું રેખાચિત્ર. તો સિમ્પલ છે, એ પણ એક લંબગોળ લઈશું આ રીતે. ત્યારબાદ એક ઈંડા આકાર એગ શેપ લઈશું આ રીતે, એગ શેપ લઈશું.
અને એક કવ આપીને આ રીતે એને ગરદન બનાવી દઈશું. શરીરનો ભાગ થોડો મોટો રાખીએ. એની પૂંછડી બનાવી દઈએ. તે પહેલા એની એક આ પાંખ જે છે તે બનાવી દઈએ આ રીતે. પૂંછડી બનાવી દીધી. પગ સિમ્પલ અહીંથી યુ શેપ, પછી સ્ટેન્ડિંગ લાઈન અને આ રીતે ત્રણ લાઈન. અહીં એની આંખ, અહીં એની આંખ, ચાંચ, તો આ એક કબૂતરનું ચિત્ર પણ રેડી છે. હવે ચકલી, અહીં એક નાની સ્પેરો છે તેનું ચિત્ર. ઈંડા આકાર અને ગરદન સાથે જોઈન્ટ કરીશું, થોડું અંદરથી લઈશું ગરદનને, એના ફેસ મોઢાથી અને ત્યાંથી એક ઈંડા આકાર આ રીતે આપીશું એક શેપ. ત્યારબાદ એની પાંખ, અને પૂંછડી વી શેપ આપીને આ રીતે. પગ, એની આંખ, ચાંચ. થઈ ગઈ ચકલી પણ. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે પક્ષીઓનું રેખાચિત્ર દોરવાનું છે. ફ્રેન્ડ્સ, આની અંદર તમારે સ્કેચ પેન કરવી હોય તો તમે સ્કેચ પેનથી બોર્ડર આપી શકો છો આ રીતે. એક ચિત્રમાં હું દરેકમાં તમને અલગ અલગ બતાવીશ જેથી તમને આઈડિયા આવે. તમે જ્યારે કરો છો તો તમારે કોઈ પણ એક જ વસ્તુ કરવાની રહેશે, તમારે અલગ અલગ નથી કરવાનું. હું માત્ર તમને બતાવવા પૂરતું જ અલગ અલગ કરીશ. તો અહીં મેં બ્લેક સ્કેચ પેન કરી છે. તમારે આખામાં બ્લેક સ્કેચ પેન કરવી હોય તો આખામાં બ્લેક સ્કેચ પેન કરી શકો છો, અથવા તો તમારે કલરિંગ સ્કેચ પેન કરવી હોય તો એ રીતે પણ કરી શકો છો. અહીં હું પોપટમાં લીલા કલરની સ્કેચ પેન કરું છું. તો આ મેં લીલા કલરની સ્કેચ પેન પોપટમાં કરી દીધી, આખું ગ્રીન કલર. માત્ર આપણે એની રેખા જ દોરવાની છે, એની અંદર કલર પૂરવો કે એની અંદર કંઈ પણ બીજું રંગ ભરી દેવો ક્રેયોન્સથી કે વોટર કલરથી, એવું બધું આપણે કરવાનું નથી. પછી સેકન્ડ, મારી પાસે જેલ પેન હોય પડી છે તો હું જેલ પેનનો યુઝ કરી શકું છું. કોઈ પણ તમારે કલરની જેલ પેન યુઝ કરી શકો છો તમે. આની અંદર હું જેલ પેનથી આ રીતે દોરું છું. તો તમારે જેલ પેન યુઝ કરવી હોય તો એ પણ ચાલે. આ ગ્લિટર જેલ પેન છે મારી પાસે. તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે કરી શકો છો. તો તમારે માર્કર, આપણી પાસે ઘણી વાર પેલી પરમનન્ટ માર્કર પેન હોય એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આ રીતે મેં આની અંદર ગ્લિટર જેલ પેનનો ઉપયોગ કર્યો છે. હવે એ સિવાય તમે આની અંદર બ્લેક કલરની માર્કર પેન છે એ યુઝ કરી શકો છો.
તો તમે કોઈ પણ વસ્તુ જે તમારા ઘરે અવેલેબલ છે તે તમારે આની અંદર યુઝ કરવાની છે. ઓકે બાળકો, તો આશા રાખું છું કે તમને આની અંદર ખૂબ જ સારી રીતે સમજ પડી હશે અને તમે તમારી બુકમાં ખૂબ જ સારા ચિત્ર દોરશો એવી આશા રાખું છું. તો બાળકો, થોડી મહેનત કરજો અને ખૂબ જ સારી રીતે ડ્રોઈંગ કરજો કે જેથી કરીને આપણે જ્યારે પણ સ્કૂલ રેગ્યુલર સ્ટાર્ટ થાય ત્યારે આપણને તકલીફ પડે નહીં. તો ચલો ફ્રેન્ડ્સ, અહીં હું આ વિડીયો મારો કમ્પ્લીટ કરું છું. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.